राजकोट महानगर पालिका ना कमिश्नर अमित अरोराए चार्ज संभाल्या बाद महानगर पालिका ना चालता अने बंद प्रोजेक्ट्स छे ते बाबते मुलाकात लेता तेमणे प्रोजेक्ट विषे विगतो जणावी हती। तेमज महानगर पालिका मा लोकोने मुश्केली न पड़े आवता अरजदारों ने ते बाबते पूछता कमिश्नर श्री अरोराए हेलो सौराष्ट्र ने मुलाकात दरमियान वधु विगतो जणावी हती। अहेवाल विजय मकवाणा। આપણો એક પ્રયત્ન રહ્યું છે બે વસ્તુનો, કે એક જે ફ્લેગશિપ પ્રોજેક્ટ છે એ વહેલામાં વહેલો પૂર્ણ થાય, એમાં ખાસ કરીને રામવન છે તો એનો અપ્રોચ રોડનો આપણે ટેન્ડર બહાર પડી ગયું છે, આપણા અટલ સરોવરની કામગીરી હવે સ્પીડઅપ થઈ છે, આપણા બ્રિજીસમાં ડે નાઇટ થયું છે અને આપણે હોસ્પિટલ અને કેકેવી ચોકના બ્રિજ થોડા વહેલા પૂરું થાય એવું આપણો પ્રયત્ન પણ અત્યારે ચાલુ છે। ટૂંકમાં જે કંઈ શહેરની ઓળખ બની શકે એવા પ્રોજેક્ટ છે વહેલામાં વહેલું પૂર્ણ થાય અને આખું જે આપણી મશીનરી છે એ એક્ટિવેટ થાય એના પ્રયત્ન માટે પહેલાં આપણે વિઝિટ કરીએ છીએ। બીજું ગ્રાઉન્ડ રિયાલિટી આપણને ખબર પડે એટલા માટે બધા ઓફિસર્સને સવારે મોર્નિંગ રાઉન્ડ કમ્પલસરી લેવાનું જણાવવામાં આવ્યું છે અને હું પણ મારો પ્રયત્ન રહે છે કે મોર્નિંગ રાઉન્ડ કોઈ દિવસ સ્કીપ ના થાય। સિટીની પ્રાયોરિટીની વાત કરીએ તો વેક્સિનેશન એક ટોપ પ્રાયોરિટી રહી છે અને આજે અમે 10 લાખ ડોઝિસ પહેલી ફર્સ્ટ ડોઝના પૂર્ણ કર્યા છે, 90% અમારો કવરેજ રહ્યું છે। સેકન્ડ ડોઝ અમે 40% જેટલું કમ્પ્લીટ કર્યું છે અને એ પણ આપણે વેગવંતુ હવે કરીશું। એક લોકોને એમની સુવિધાઓ મળે એના આશયથી જનમ મરણના દાખલા આપણે વોર્ડ વાઇઝ કર્યા છે અને અત્યારે આખા દિવસ એ લોકોને સેવા આપવામાં આવે છે અને દર અઠવાડિયાનો રિવ્યૂ એ થાય છે કે ટાઈમલી એ લોકોને એ દાખલા એના વોર્ડમાં વળી શકે। વરસાદની સિઝન અત્યારે ચાલે છે તો પાણી ઉપર સતત આપણે મોનિટરિંગ કરી રહ્યા છીએ અને હમણાં આજીમાં પણ 335 MCFT સોનીમાંથી મળવામાં છે। વરસાદમાં આ વખતે આપણે CCTV થી મોનિટરિંગ કર્યું અને જ્યાં જ્યાં વોટર લોગિંગ હતી એની CCTV થી મોનિટરિંગ કરી જે એરિયાઝ હતા એને રેડ યલો ઝોનમાં ક્લાસિફાય કરી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી હતી। પાણીનો એક રેગ્યુલર મેન્ટેનન્સ થાય એ આપણો પ્રયત્ન રહ્યું છે, ખાસ કરીને વેસ્ટ ઝોનમાં જ્યાં ન્યારીથી પાણી આવે છે ત્યાંનું અમુકવાર પાણીનો રંગની ફરિયાદ ને એ બધા છે તો રેગ્યુલર બેક વોશિંગ જે છે ફિલ્ટર પ્લાન્ટની એ થાય, વોલ્સની ક્લિનિંગ થાય એનું પણ આપણા તરફથી શેડ્યુલિંગ કરવામાં આવ્યું છે। નહીં, હવે આપણે સૂચના આપેલી છે કે કોઈ પણ નવું ગેરકાયદેસર જો બાંધકામ થશે તો એમાં જે તે કર્મચારીની જવાબદારી ફિક્સ કરવામાં આવશે। જે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ્સ છે એના ઉપર ખાસ આપણે નજર રાખી રહ્યા છીએ, એનો રેગ્યુલર આપણે ફેરણી કરવાઈએ છીએ આપણા સ્ટાફ દ્વારા અને એમાં આપણે ઘણા દબાણો પણ હમણાં દૂર કર્યા છે। એવી જ રીતે ટ્રાફિકના નડતરરૂપ દબાણોને પણ આપણે ચલાવી લેવામાં આવશે નહીં અને સડક ઉપર ખાસ કરીને પાર્કિંગ કે સ્પેસ કોઈ કવર કરતા હશે તો TPને સ્પષ્ટ સૂચના છે કે એના દૂર કરવામાં આવે અને રૂટીન કામ જે પણ TPના છે એને પણ થોડું ઝડપ લાવવા માટે સૂચના આપવામાં આવેલી છે। એ આપણે સમયાંતરે દબાણ હટાવ વિભાગ આપણો સતત કાર્યરત રહે છે અને હવે જે કંઈ એવા કંઈ પણ ધ્યાનમાં આવે ત્યાં આપણે ટીમ મોકલીએ છીએ અને હજુ વેગવંતુ આપણે બનાવીશું। આપણે સિટીઝન સર્વિસ સેન્ટર્સને એક્ટિવેટ કર્યા છે, આપણે વોર્ડ ઓફિસર્સને સફાઈના કામે ટેક્સની સાથે સાથે સફાઈમાં અને જે ગ્રીવિયન્સ રિડ્રેસલ છે એમાં જોડાયા છે। આપણે ગ્રીવિયન્સ રિડ્રેસલમાં પણ જે આપણો કોલ સેન્ટર છે એનાથી લોકોનો ફીડબેક લેવાનું ટેલિફોનિકલી SMSથી શરૂ કર્યા છે, એ બધું આપણે પ્રયત્ન કરી રહ્યા છે, હજુ સિસ્ટમને ઓર વેગવંતું આપણે કરીશું। એક આ વખતે ભલે વરસાદ ઓછું થયું પર જે આપણા બ્રિજીસના કામ ચાલે છે એના કારણે પણ થોડું પાણીનો પ્રશ્ન રહ્યું છે, અમે પ્રયત્ન કર્યું છે કે ઝડપ એનો નિકાલ થાય, આવા જે જે બનાવ જ્યાં જ્યાં બન્યા છે અમે પ્રયત્ન કરશું કે એનો નિકાલ વહેલી તકે થાય છે। નહીં, હમણાં કોઈ એવું નથી, આપણે 335 જેટલા MCFT પાણી ઓલરેડી માંગી લીધા છે તો એટલે અને ભાદરમાં અત્યારે આવક સારી થઈ છે એટલે મને નથી લાગતું કે કોઈ તકલીફ પડે, ખાસ કરીને જ્યારે આપણે માંગીએ ત્યારે 24 કલાકમાં અમને સોનીનો પાણી મળી જાય છે। ખાસ કરીને રાજકોટની જનતાને કમિશનર તરીકે કઈ સંદેશો દેવા સ્પેશિયલ ખરો? બસ એટલું કે એક તો જેનો સેકન્ડ ડોઝ ડ્યુ હોય વેક્સિન તરત રહી લે,
અને પોતે પણ સ્વચ્છતા જેટલું બની શકે એટલું રાખે.